આપણે કુદરતી સંસાધનની અંદર ભારતમાં જે જુદા જુદા પ્રકારના જમીનના પ્રકારો છે એની વાત કરી હતી. આ જમીનના પ્રકારો ભારતની અંદર કયા વિસ્તારની અંદર કયા રાજ્યોની અંદર જોવા મળે છે એ નકશા પૂર્તિની અંદર તમને ઉપયોગી થશે. એટલે આપણે એક નકશા દ્વારા બધા જમીનના પ્રકારો અહીંયા શીખી શકીએ. દાખલા તરીકે કાંપની જમીન, તો પંજાબથી શરૂ કરીને પશ્ચિમ બંગાળ સુધીના બધા જ ભાગો, ઉત્તર પ્રદેશ છે, મધ્યપ્રદેશનો ઉત્તર ભાગ છે, આ જે વિસ્તારો છે સિક્કિમની થોડો દક્ષિણ ભાગ, એ બધો કહેવાય છે કાંપની જમીન, નકશા પૂર્તિ માટે ખૂબ જ ઉપયોગી. ત્યાર પછી આવે છે બ્લેક એટલે કાળા રંગની જમીન, કાળી જમીન, જે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આગળ કેરળ ઉપરનો કર્ણાટકનો દક્ષિણ ભાગ, એ વિસ્તારની અંદર આ જમીન પથરાયેલી જોવા મળે છે. ત્યાર પછી આવે છે રાતની જમીન, તો પૂર્વના રાજ્યોની અંદર પહાડી વિસ્તારમાં સૌથી વધુ મધુ જોવા મળે છે, જેની અંદર અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, મણિપુર આ જે વિસ્તારો છે આખા, ત્યાં લાલ રંગની અથવા રાતની જમીન જોવા મળે છે. રાતી જમીન નકશા પૂર્તિમાં જણાવો તો અહીંયા તમારે દર્શાવી દેવાની. ત્યાર પછી લેટેરાઇટ જમીન, લીલા રંગની અંદર બતાવવામાં આવેલી, દાખલા તરીકે ગોવા, કર્ણાટક અને કેરળ સુધીનો દક્ષિણ ભાગ, ત્યાં સુધીના વિસ્તારની અંદર દરિયા કિનારાના ભાગની અંદર જે જમીન પથરાયેલી છે તેને કહેવાય લેટેરાઇટ. બ્રહ્મપુત્ર નદીનો આજુબાજુનો વિસ્તાર છે ત્યાં પણ આ પ્રકારની જમીન છે એ પથરાયેલી છે જોવા મળે છે, એટલે ઉપરનું સેન્દ્રિય તત્વવાળું પડ ખવાઈ ગયેલું જોવા મળે, એટલે એને પડકાવ જમીન કહેવાય છે. પડકાવ જમીન ખૂબ વરસાદ પડે એટલે સેન્દ્રિય તત્વો બધા જમીનના નીચેના ભાગની અંદર ઉતરી જવાય, એટલે નીચેનું જે સ્તર છે ને એ ખાઈ જાય, એટલે પડખાવ નામ આપ્યું. ઉપરનું ફળદ્રુપ ફળ ખવાઈ જવું એને કહેવાય પડખાવ જમીન. ત્યાર પછી આવે છે પર્વતીય જમીન, ભારતના હિમાલય વિસ્તારની અંદર જોવા મળતો અને પહાડી ક્ષેત્રની અંદર જોવા મળતો જે ભાગ છે એને કહેવામાં આવે છે પડખાવ જમીન. હવે આ પડખાવ જમીન છે કે ડુંગરાળ પ્રદેશોની અંદર, અરુણાચલ પ્રદેશની અંદર પહાડી વિસ્તારો છે ત્યાં પણ આ પ્રકારની જમીન ઘણા પ્રમાણની અંદર જોવા મળે છે, તો એ છે પર્વતીય જમીન. ત્યાર પછી છેલ્લી છે રણ પ્રકારની જમીન, જ્યાં રાજસ્થાનનો સંપૂર્ણ આપણે કહી શકીએ પશ્ચિમ ભાગ, ગુજરાતની અંદર જોઈએ તો ઉત્તરનો ભાગ એટલે આટલો, તો ત્યાં આ પ્રકારની જે જમીન જોવા મળે છે એને કહેવામાં આવે છે રણ પ્રકારની જમીન. આની ઉપરથી તમે નકશા પૂરતી છે એ સરળતાથી પૂરી શકો છો અથવા ભરી શકો છો કે કયા વિસ્તારની અંદર, કયા ભાગની અંદર, કયા રાજ્યની અંદર કઈ જમીન આવેલી છે એ નક્કી કરી શકો છો. હવે